રાજકોટની વાત કરીએ, રાજકોટના મવડી વિસ્તારમાં 22.33 કરોડના ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવશે. જી હા, રાજકોટને આ મોટી ભેટ મળવા જઈ રહી છે. 11,800 ચોરસ મીટરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે. 1200 પ્રેક્ષકો બેસી શકે તેવી સુવિધા ઊભી થશે. 2 ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ તેમજ સ્કેટિંગ રિંગ સાથે તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત 2 આર્ચરી હોલ, 2 જિમ્નેશિયમ હોલ, 2 યોગ હોલ બનાવવામાં આવશે. 2 શૂટિંગ રેન્જ, ચેસ અને કેરમ હોલ જેવી સુવિધાઓ પણ આ સ્ટેડિયમમાં આપવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ગૌરવ, રાજકોટ જેવી લગભગ તમામ મોટા શહેરોમાં તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે, તેની સાથે રાજકોટને હવે એક સ્પોર્ટ સંકુલ મળવા જઈ રહ્યો છે. શું વિશેષતાઓ રહેશે અને કયા પ્રકારનું આયોજન છે? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે તે મળવાની છે. તેની અંદર અલગ અલગ 63 જેટલી દરખાસ્તોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાલાવર રોડ પર જે બ્રિજ છે તે સહિતની દરખાસ્તો છે. મહત્વની દરખાસ્ત છે તે મહુડીમાં જે 22.33 કરોડના ખર્ચે નવું ઇન્ડોર સ્ટેડિયમ છે તે બનાવવામાં આવશે. 11,800 ચોરસ મીટરના આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ સંકુલ બનાવવાની આ દરખાસ્ત છે, તેને આજે મંજૂરી આપવામાં આવશે. તેની ખાસિયતની વાત કરવામાં આવે તો 11,831 ચોરસ ક્ષેત્રમાં બનશે, 9,500 ક્ષેત્રફળમાં તેનું બાંધકામ કરવામાં આવશે. 1200 પ્રેક્ષકો બેસી શકે તેવી સુવિધા છે તે ઊભી કરવામાં આવશે. સ્પોર્ટ્સની વાત કરવામાં આવે તો 6 બેડમિન્ટ કોર્ટ રહેશે, ટેનિસ માટેનો હોલ રહેશે, સાથે જ 2 અર્ચરી હોલ રહેશે, જિમ્નેશિયમના 2 હોલ રહેશે, યોગા માટેના 2 હોલ રહેશે, શૂટિંગ રેન્જ રાખવામાં આવશે અને ચેસ સહિતની જે ગેમો રમી શકાય તે માટેના અલગ અલગ જે તેની અંદર સુવિધાઓ છે તે રાખવામાં આવશે અને તેના માટેના કોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે. જી જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે ગૌરવ. તો હાલ તો રાજકોટની આ એક મોટી ભેટ મહાનગરપાલિકા તરફથી મળવા જઈ રહી છે.